અબ તક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉનાળાની સીઝનની શરૂ થતાં જ કાળઝાળ ગરમી પડવાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આઈસક્રીમ, આઈસગોલા વગેરે ઠંડી ખાણીપીણીની ચીજવસ્તુઓની ભારે ડિમાન્ડ નીકળે છે. આવી ઠંડી ચીજવસ્તુઓની સાથે સોડાથી માંડીને ઠંડા પીણાની પણ માંગ વધે છે. જો કે રંગીલા ગણાતા ગુજરાતવાસીઓએ બારમાં સોડા, લીંબુ સોડા વગેરે જેવા પીણાઓને પાચક પીણા તરીકે દાયકાઓથી પીતા આવ્યા છે. હાલમાં આયુર્વેદિક સોડા પણ બજારમાં ભારે મળે છે, જેથી સોડા સહિતના ઠંડા પીણાની માંગ બારમાં જોવા મળે છે. પરંતુ ઉનાળાની સિઝન શરૂ થતાં જ ઠંડા પીણાની માંગ ખૂબ જ વધી જવા પામે છે. હાલમાં બજારમાં મળતી સોડાથી માંડીને ઠંડા પીણાની વિશેષતા પર પ્રસ્તુત છે અમારો વિશેષ કાર્યક્રમ. સોડાનું નામ પડતા જ જૂની પેઢીના લોકોને ઠેરીવાળી સોડા નજરે ચડવા લાગે છે. હાલના આધુનિક અને ઝડપી સમયમાં આ ઠેરીવાળી સોડાઓ અદૃશ્ય થવા લાગી છે, પરંતુ નોર્મલ ગેસ ધરાવતી આ ઠેરીવાળી સોડાઓનો એક આગવો ચાહક વર્ગ છે. ઠેરીવાળી સોડામાં ગેસ ભરવાની જેમ આગવી રીત છે, તેવી જ રીતે ઠેરીવાળી સોડાને ફોડવાની પણ આગવી રીત છે. ઠેરીવાળી સોડા વેચનારા ખૂબ જ ઓછા બચ્યા હોવા છતાં પણ તેની આવી બધી વિશેષતાઓને લઈને આજની નવી પેઢીમાં પણ ઠેરીવાળી સોડા પીવાનો ખાસ શોખ જોવા મળે છે. અને 40 વર્ષ ત્યાં ધંધો કરી રહ્યો છો, પપ્પા પહેલાં કરતા, અને 40 વર્ષથી ત્યાં ચાલુ છે કામ. સોડાનું વિશેષતા એવી છે કે આ ઠેરીવાળી સોડા બધાને બહુ ભાવે, નેચરલી આવે. ઓલા મશીનવાળી કરતાં આ બહુ સારી, ટેસ્ટમાં આ બહુ સારી. મસાલો એવો સારો અમે વાપરીએ છીએ, બધી રીતે સારું, આનો ટેસ્ટ સારો આવે. કારણ એટલે જોઈને આવે કે ઠેરીવાળી આપણે ટેસ્ટ કરી કેવો સોડા આવે, અને બહુ જૂની સોડા એટલે બધા પીવા આવે કે ઠેરીવાળી આપણે સોડા પીએ. હા, જોખમ ખરી, મહેનત વધારે, જોખમ બહુ, સોડા ભરવા ટાણે ફૂટે બહુ, એટલે ધ્યાનથી બધું કરવું પડે. હા, ડિફરન્સ આવે, ઓલી ફૂલ ચિલ્ડ આવે. આ તમને નોર્મલી ગેસમાં તમને બહુ નેચરલી મજા આવે સોડા પીવાની. વિશેષતા ઠેરીવાળી જ, બસ ઠેરીવાળી જોઈને બધા આવે. ઠેરીવાળી સોડામાં ગેસ ભરવાની કામગીરી અઘરી હોય અને તેમાં સમયાંતરે સોડાના કાચ ફૂટવાનો સંભાવનાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે, જેથી બજારમાં કબીલાવાળી સોડા ઝડપભેર વેચવા લાગી હતી. કબીલાવાળી સોડામાં વધારે ગેસ ભરી શકાતો હોય આ સ્ટ્રોંગ સોડા સોડાના ચાહકોમાં ઝડપથી લોકપ્રિય થવા લાગી હતી. કબીલાવાળી સાદી સોડાને મળેલી સફળતા બાદ એમાં બ્લેક મસાલા, વ્હાઇટ મસાલા, ઓરેન્જ, લેમન વગેરે જેવી ફ્લેવરની કબીલાવાળી સોડા બજારમાં વેચવા માટે આવવા લાગી હતી. લોકોમાં પણ અલગ સ્વાદના ટેસ્ટ માટે આ નવી ફ્લેવરવાળી સોડાનો આનંદભેર માણવા લાગ્યા હતા, જેથી કબીલાવાળી સોડામાં આજે અનેક પ્રકારના ફ્લેવરોવાળી સોડા બજારમાં વેચાઈ રહી છે. મારું નામ હિતેશભાઈ સાંગાણી અને કેરવી ડ્રિંક્સ ધરતી બોટલિંગ મારી પ્રોડક્ટનું નામ છે. મારે પ્લેન સોડા છે, ગ્રીન છે, સ્પેશિયલ મારી પોતાની એક પ્રોડક્ટ છે, ગ્રીન છે, મેંગો છે, આવી 7-8 પ્રોડક્ટ અમે ધરાવીએ છીએ અને મારે 2005થી ચાલુ છે. થોડુંક ક્વોલિટી મેન્ટેનન્સ, સાફ સફાઈમાં આ તે બધી રીતના થોડુંક બધું એવું ધરાવીએ એટલે થોડુંક અલગ પડે એમ. બીજા કરતાં એટલા માટે અલગ છે કે જે સરકારી ધારાધોરણ મુજબ જે અમે જે કાંઈ એના નીતિ નિયમ અનુસાર અમે બનાવીએ છીએ, જેના રૂલ્સ છે એ પ્રમાણે દર વર્ષે અમે પાણીના ચેકઅપ કરાવીએ છીએ. આધુનિક પ્લાન છે અમારી પાસે, એટલા માટે અમારે થોડીક સોડા અલગ પડે છે. ફાઉન્ટન સોડા આવતા અમારા બિઝનેસને ખૂબ જ ધક્કો લાગ્યો છે. આમ 50% સેલિંગ અત્યારે આવી ગયું છે. દરેક કંપનીવાળાને અત્યારે એનાથી બધાને બહુ તકલીફ પડી છે. 3 મહિના પૂરતું અમારો બિઝનેસ ફૂલ એકદમ જોરશોરમાં ચાલે છે, પછી જન્માષ્ટમી પછી અમારે થોડુંક ડાઉન થાય છે. અત્યારે અમારે 300-400 ગાલાનું વેચાણ થઈ જાય છે, પછી અડધું આવી જાય. કબીલાવાળી સોડામાં બોટલ બદલાવાની કડાકૂટ રહેતી હોય સમયાંતરે ફાઉન્ટન સોડાના મશીન બજારમાં આવવા લાગ્યા છે. આવા ફાઉન્ટન સોડા મશીનમાં સાદી સોડાથી માંડીને વિવિધ ફ્લેવરવાળી સોડા એક મશીનમાં બને છે, જેથી ઠંડા પીણા વેચતા લોકોમાં આવા ફાઉન્ટનની સોડા મશીન લોકપ્રિય થવા લાગી છે. ફાઉન્ટન સોડા મશીનોમાં પણ પાલજી, ગાંધી વગેરે બ્રાન્ડેડ કંપનીની સોડા ટૂંકા ગાળામાં ભારે લોકપ્રિય થવા લાગી છે. આવી કંપનીની ફાઉન્ટન સોડાની વિવિધ ફ્લેવરોને શોખીનો બારે માસ પીવાનું પસંદ કરતા હોય તેવી બ્રાન્ચો ઝડપભેર વિસ્તરવા લાગી છે. સોડાનું મહત્વમાં એવું છે સાહેબ, પૂરા ગુજરાતમાં જોવા જઈએ ને આપણે તો સૌરાષ્ટ્રનું મહત્વ સૌથી વધારે છે, સૌથી વધારે મહત્વ છે એનું. અને એક સોડા કલ્ચર પણ છે એનું, અનેક બાના છે સોડા પીવા માટેના, પેટમાં તકલીફ છે,
ગેસ્ટના પ્રોબ્લેમ છે એ તો છે જ, એની સામે ફેમિલી સાથે બહાર જવું એ પણ એનું એક મોટું બનવું હોય છે અને એની એક મજા પણ હોય છે. આપણે અત્યારે સાહેબ અહીંયા ટોટલ 22 ફ્લેવર છે અને બીજી અલગ અલગ સોર્ટ્સ બનાવીએ છીએ આપણે, ખારીસ આ તે બીજી 4-5 જાતની બધા ફ્લેવર્સ છે બધે, એટલે ટોટલ 27-28 જાતની ફ્લેવર્સ થાય ખોટલી આપણી અહીંયા ઘરે. એમ અત્યારે અહીંયા સાહેબ ફેવરિટમાં અમારું જે સ્પેશિયલ છે એક જે જીરા લાઈમ જિંજર છે, એક પલ્સ છે, સ્પેશિયલ ખારી છે, સોર્ટ્સ છે, બધું અમારું સ્પેશિયલ પેટર્ન આવે છે. ના, રેગ્યુલર પીવાથી નુકસાન એટલો નથી, કારણ કે જે વસ્તુ સાહેબ આપણે શ્વાસમાં લઈએ છીએ ને, આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બે વાતાવરણમાં છે, એ 73% કાર્બન ડાયોક્સાઇડ બધા હોય જ છે એમાં. એ વસ્તુ જે શ્વાસમાં લઈએ છીએ આપણે એમાં પાણીમાં નાખીને પીએ છીએ, એટલે ઓલો નુકસાન કંઈ નથી એમાં. નેચરલ જ ગણાય, કારણ કે જે વસ્તુ તમે શ્વાસમાં લ્યો છો તમે પાણીમાં નાખીને પીવો છો, વસ્તુ તો બે એક જ થાય છે એમ. જો સાહેબ સમય જાય એમાં પરિવર્તન તો માગે જ, અને પરિવર્તન હોય જ દરેક વસ્તુમાં. પણ હવે પરિવર્તનમાં એવું છે સાહેબ, હવે મશીન આવી ગયા જે યુએસએના બેઝ ઉપર આખા બનેલા હોય છે અને પૂરેપૂરા પાવરથી વસ્તુ બનતી હોય છે. બીજું આરો વોટરમાં યુઝ થતું હોય અને એની ક્વોલિટી પૂરેપૂરી મેન્ટેન થતી હોય છે, એટલે ક્વોલિટી વાઇઝમાં બીજો કંઈ પ્રશ્ન એમાં આવતો નથી. અને અમારું પોતાનું પણ સ્લોગન છે પાલજી સોડા, એ ટેસ્ટ એ ટ્રસ્ટ એ સ્વાદ એ વિશ્વાસ, એના જેવી વાત છે. 4 બ્રાન્ચીસ છે રાજકોટમાં અને ઘણી બધી ઇન્કવાયરી આવતી હોય છે ફ્રેન્ચાઇઝ માટે, પણ હવે લોકો આવતા મંથથી અમે લોકો ફ્રેન્ચાઇઝ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હા જી, બહારગામ પણ ગણતરી, એટલે હવે ઇન્કવાયરી ઘણી આવતી પણ હવે ફ્રેન્ચાઇઝ અમે લોકો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હા, પૂરા ગુજરાતમાં અને પછી પૂરા ઇન્ડિયામાં હોવું જોઈએ એવું આપણે માનીએ છીએ. બજારમાં સોડાની સાથે અન્ય ફ્લેવરવાળા કોલ્ડ ડ્રિંક્સ, શરબત, ફાલુદા, ફ્રૂટ શેક અને જ્યુસ વગેરેની ગ્રાહકોમાં બારે માસ માંગ રહે છે, જેથી રાજકોટ શહેરમાં રાજમંદિર જેવા અનેક કોલ્ડ ડ્રિંક્સ વેચનારાઓ દુકાનદારોની દુકાનોમાં બારે માસ ધમધમતી રહે છે. તેમાં પણ ઉનાળાની સિઝનમાં આ કોલ્ડ ડ્રિંક્સ વેચનારાઓને દુકાનોમાં લીંબુ સોડા, લીંબુ શરબત, અન્ય ફ્લેવરવાળા શરબતો વગેરેની ભારે માંગ નીકળે છે, જેથી રાજકોટ સહિત ગુજરાતભરમાં આવા કોલ્ડ ડ્રિંક્સ વેચનારાઓ અનેક દુકાનદારોના વ્યવસાયમાં બારે માસ તેજી જોવા મળે છે. રાજમંદિર કોલ્ડ ડ્રિંક્સ, હું 7 વર્ષથી જોબ કરું છું, યાદની જોબ પર. અમારી પાસે ટોટલ વેરાયટી છે બધી, થઈને 150-200 જેટલી વેરાયટી છે. અત્યારે લીંબુ સોડા છે, લીંબુ શરબત છે, ફ્રેશ જ્યુસ છે, એવું વધારે ચાલે અત્યારે. ટાઢક મળે શરીરને, ટાઢક મળે, બહાર તડકાના માણસો આવ્યા હોય ફરીને, તો લીંબુ સોડા છે, લીંબુ શરબત છે, એનાથી વિટામિન સારા અને ટાઢક મળે શરીરને. અત્યારે પહેલાં કરતાં ઘણો, કારણ કે ઉનાળો છે ને, માણસોને ઘણું શું થતું હોય કે આપણે ઠંડુ પીએ, એમાં લીંબુવાળું વિટામિન સી ને એ હોય એટલે એ વધારે ચાલે એમ. સોડા સિવાય અમારે ફ્રેશ જ્યુસ હોય, પછી લસ્સી છે, દૂધ કોલ્ડ ડ્રિંક્સ છે, એવું બધું મિલ્ક શેક ને એ બધું રાખી છે. લીંબુ શરબત ને એવું બધું વધારે, લસ્સી છે, પાઇનેપલ પીસ લસ્સી છે, લીંબુ સોડા, ફ્રેશ જ્યુસ છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ સારા સ્વાસ્થ્ય માટે સમયાંતરે સોડા પીવી સારી મનાય છે. પેટના સામાન્ય તથા કબજિયાત જેવા દર્દોમાં સોડા અસરકારક મનાય છે. રાજકોટમાં આયુર્વેદિક મસાલાવાળી સોડા પણ પ્રખ્યાત છે. આવી આયુર્વેદિક સોડામાં લોકોને તેમના પેટના દુખાવાના પ્રમાણ પ્રમાણે મસાલો નાખીને આપવામાં આવે છે. આ આયુર્વેદિક સોડા પીધા બાદ લોકોના પેટ દર્દ દૂર થઈ જતા હોવાનો દાવો સોડા વેચનારાઓ દ્વારા કરવામાં આવે છે. અમારી સોડામાં એવી વિશેષતા છે કે કોઈ પણ પેટમાં દુખતું હોય, વધારે જમાઈ ગયું હોય, ગેસ વાયુ પિત્ત, એના માટેનું અમારી પરફેક્ટ સોડા છે અને 5 મિનિટમાં એનું રિઝલ્ટ આવે જ છે. એટલે પહેલાં આપણે સોડા પીતા ત્યારે મનોરંજન હતા અને આપણી પાસે તીખા મીઠું સંચર જ પહેલાં નાખતા આપણે, પછી અમે એમાં ધીરે ધીરે બધા મસાલા ડેવલપ કરતા ગયા કે ભાઈ વધારે જમાઈ ગયું હોય તો આપણે શું રિઝલ્ટ આવે, ટોટને ગેસ વાયુ પિત્ત થઈ ગયું હોય, ઠંડો વાયુ હોય, ચક્કર આવતા હોય, તો અમે એની ઉપર બધા મસાલા ડેવલપ કર્યા છે અને પીધા પછી એને 10 મિનિટમાં રિઝલ્ટ આવી જાય છે. અને સોડામાં અમે 180 ગેસ નાખી છીએ એની અંદર, એટલે ફૂલ સ્ટ્રોંગ સોડા થાય છે. અમે જે મસાલા જે આયુર્વેદિકના લેવી છીએ અમે બધા પરચેસ કરીને લઈ છીએ અને અમે ઘરે જ દળી છીએ, તો અમુક પછી મરી પાવડર જો તમે મરી પાવડર આખો ઘરે દળો તો તમારે 800-900 રૂપિયા થાય. એ જ મરી પાવડર તમે જો બજારમાં લેવા જાઓ તો 500-600 કિલો હોય, એટલે એમાં કેટલું ઓરિજિનલ છે એ તમારે જવાનું. અને અમે બધાય મસાલા અમે હાથે દળીને જ બનાવીએ છીએ, એકોઈ મસાલા ત્યાર લેતા નથી. અમે 5-4 પ્રકારની સોડા બનાવીએ છીએ. એક સાદી સોડા આવે છે અમારી, એ જોરદાર આવે છે, લીંબુવાળી સોડા, આદુ લીંબુ સોડા, મસાલાવાળી, પછી વધારે જમાઈ ગયું હોય તો અજમા અજમ સોડા, પછી ગેસ વાયુ પિત્ત વધારે હોય
તો એના માટે આયુર્વેદિક સોડા બનાવી છે. આયુર્વેદિક સોડાથી તમારે કોઈ પણ પેટનો પ્રોબ્લેમ 99% સોલ્વ થઈ જાય છે. એટલે ફ્લેવરવાળીનો પછી કેમિકલ બેઝ ઉપર આવે છે સોડા. તમારી તીખી તીખી સોડા આવે એમાં કોઈ સારો મસાલો નથી, પણ એ તમને ટેસ્ટ માટે બહુ સારી છે. આમાં જો તમે લીંબુના ફૂલવાળું પીઓ વધારે તો એ બધું નુકસાની છે, અને નેચરલ મસાલા તમે પીઓ તો એ શરીર માટે બહુ ફાયદા છે લાંબા કાલે. નહીં આમાં શું એ સોડા નુખી પીઓ એ બધી નુકસાની છે. આપણે જે અંદર મસાલા નાખી છીએ ને આદુ ફોદીનો તીખા, એ આપણે પાચન શક્તિ માટે ફાયદાકારક છે. એટલે એ મસાલા આપણે ફાયદાકારક છે બધા. મારી દૃષ્ટિએ તો લીંબુવાળી સોડા, આદુ લીંબુ સોડા પીવી જોઈએ. વધારે જમાઈ ગયું હોય તો આદુ ફોદીનાવાળી સોડા પીવાની. બધા નુકસાન છે એમાં. બધામાં લીંબુના ફૂલ આવે છે, અને આપણે ઉનાળામાં ગરમી હોય તો મારી દ્રષ્ટિએ લીંબુ શરબત સિવાય કાંઈ નહીં પીવાનું. ઓનલી વન લીંબુ શરબત. અત્યારે એકો એક આઈટમમાં મિલાવટ છે, એક લીંબુ શરબતમાં કાંઈ મિલાવટ આવતી નથી. અમે આવીએ છીએ અહીંયા રહ્યા આયા 150 ફૂટ રિંગ રોડમાંથી, અને આપણે સોમનાથ રહ્યા એક્સચેન્જમાંથી. આ એને ઘણા દર્દીને લઈ આવ્યા છે, અને મને જાતનો અનુભવ છે કે બહુ સારામાં સારી સોડા આવે, અને એ વગર તકલીફે કે વગર અશક્તિએ, ભલે એક પેટ સાફ થઈ જાય એક દિવસ આખો દિવસ, પણ કોઈ જાતની અશક્તિ નથી આવતી, અને બહુ આયુર્વેદિક સારી સોડા આવે, અને રિઝલ્ટ 100%. મારે ગેસ માટે 2 વર્ષથી દવા આયુર્વેદિક ચાલુ હતી, કોઈ ફાયદો નથી. આ એક જ સોડા પીવાથી ફાયદો થઈ ગયો છે. ઘણા બધા એસિડિટીમાંથી મગજમાં ગેસ ચડી ગયો, એના માટે આખું ખેંચાતી હોય એને માટે બહુ સારી. બીજા લોકોનો જાત અનુભવ માંથી, એટલે સારા માણસો આપણને ક્યારે કહેતા હોય કે એને જાત, મારે જાત અનુભવ થયો કે હું પણ ઘણા માણસોને અહીં લઈ આવ્યો છું એમ, કે ભાઈ આ બહુ સારી વસ્તુ છે વગર ખર્ચાની અને વગર નુકસાની એમ. બજારમાં મળતી સોડાની વિવિધ ફ્લેવરો બાદ મોકટેલ કોલ્ડ્રિંક્સનો ક્રેઝ આવ્યો છે. મોકટેલ કોલ્ડ્રિંક્સ બનાવનારા દુકાનોમાં 40 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની વિવિધ 200 પ્રકારના મોકટેલ કોલ્ડ્રિંક્સ બનાવે છે. તેમાં પણ એક ગ્લાસમાં 3 ફ્લેવરવાળા અલગ અલગ 3 લેયરોવાળા મોકટેલ અને બ્રેઇલ સ્ટ્રોક નામે ઓળખાતા મોકટેલની યુવા વર્ગના સ્વાદ શોખીનોમાં ભારે લોકપ્રિયતા મેળવી છે. અને જાગનાથ 20-25ની કોર્નર ઉપર મારી દુકાન આવેલી છે, ટ્યુબલાઇટ. મારી વિશેષતા છે મલ્ટી કલર સોડા આવે, એ એક ગ્લાસની અંદર 3 લેયરવાળી હોય. પછી ઘણી જાતની હું બનાવું છું, 40 રૂપિયાથી માંડી અને 200 રૂપિયા લગીન. શોર્ટમાં સ્કૂબા ડાઇવિંગ છે, પછી એલિગેટર છે, બબલ બોમ્બ છે, કેપ્ટન અમેરિકા છે, હોર્સ શોર્ટ છે, પાન શોર્ટ, ઘણી જાતના શોર્ટ બનાવું છું. અને મલ્ટી કલર આવશે એ 20 રૂપિયાવાળી આવશે, એ સારી આવે છે. લોકો પસંદ કરે કેમ કે ઉનાળો છે એટલે ક્રેઝ વધુ હોય, અને પબ્લિકને નવું મળે, જાણવા મળે કે રાજકોટમાં એ સોડાવાળા આવી રીતના બનાવે છે. અને મારી બધી વેરાયટી નવી છે કે એવી રાજકોટમાં ક્યાંય મળતી નથી એટલા માટે. તો મિત્રો, આ હતો અમારો સોડા પરનો વિશેષ કાર્યક્રમ. આવા જ નવા કાર્યક્રમ સાથે અમે તમારી સમક્ષ રજૂ થતા રહીશું. ત્યાં સુધી તમારી દોસ્ત જાસ્મીનને રજા આપશો. જોતા રહો અબ તક. નમસ્કાર.